नमस्ते विद्यार्थी मित्रों, लास्ट वीडियो में आपणे एक्टिव माथी पेसिव वॉइस में त्रण सिंपल टेन्स ने आपणे ट्रांसफर करता शीख्या हता अने आजे हवे बे कंटीन्यूअस टेन्स एटले के चालु वर्तमान काळ अने चालु भूतकाळ पेसिव वॉइस में कई रीतनो फेरवी शकाय तेने एक्जाम्पल साथे आपणे अभ्यास करीशुं। तो अहींया चालु वर्तमान काळनी एक्टिव वॉइस ની વાક્ય રચના આપવામાં આવેલી છે, જેમ કે જોઈએ આપણે કે કર્તા એન ઇસ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ। ચલો હવે એ જ વાક્ય રચના છે એટલે પેસિવ વોઇસ ની વાક્ય રચનામાં આપણે ટ્રાન્સફર કરીએ તો શું હશે, તો કે કર્મ પ્લસ એન ઇસ આર પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા। આ સામાન્ય રીતે ચાલુ વર્તમાન કાળની પેસિવ વોઇસ ની વાક્ય રચના હોય। तो विद्यार्थी मित्रों, आपणे जोयुं हतुं के सादा भविष्य कार्डनी अंदर सेल के विल पछी बी आवतुं हतुं, एम हवे अहींया चालू कार्डनी अंदर सहायकारक क्रियापद एटले के चालू वर्तमान कार्डमां एम इज आर पछी बीइंग आवशे, ज्यारे चालू भूतकाळनी अंदर वोज वेर पछी बी आवशे। पण कहेवानो मतलब एवो छे के चालू कार्डनी अंदर पेसिव वॉइसनी अंदर बीइंग आवशे फरजियात पड़े, राइट। चलो तो एज प्रमाण आपणे जोईए कर्म एम इज के आर, ए कर्मना आधारे एम इज आर आपणे लेशुं। जो कर्म छे एकवचन हशे तो इज लेशुं, बहुवचन हशे तो आर, अने आई हशे तो एम लेशुं। चलो बीइंग फरजियात, बीइंग अने भूतकૃતંત બંને જોડે રાખવાના છે। જ્યારે પણ ગમે તેવું વાક્ય હોય તો બીઈંગ અને ભૂતકૃતંત જોડે હોવા જોઈએ, બીઈંગ અને ભૂતકૃતંતની વચ્ચે કંઈ આવી ન જવું જોઈએ। ચલો ભૂતકૃતંત પછી આપણે નિયમ પ્રમાણે બાય મૂકીશું અને જે એક્ટિવ વોઇસનો કરતા હશે તેને આપણે પાછળ લઈ જઈશું, તો હશે તો કરતા પણ એની કર્મ વિભક્તિ કરવી પડશે। ચલો તો એક સેન્ટેન્સ છે આપણને, આઈ એમ ડ્રોઈંગ એ પિક્ચર। હવે આ સેન્ટેન્સ ની અંદર આપણને ખબર છે હવે કે આઈ છે એ કરતા છે, એ પિક્ચર છે એ કર્મ છે। તો નિયમ પ્રમાણે વાક્ય રચના પ્રમાણે આપણે વાક્યને આગળ લાવશું, કર્મને આગળ લાવશું, એ પિક્ચર। ચલો હવે અહીંયા આઈ હતું તો એમ હતું, અહીંયા એમ જ મૂકવાનું એવું નથી, એમી જર્મથી મૂકવાનું, તો એ શેના આધારે, તો કે અહીંયા જે કર્મ હશે એને આગળ લાવશું એના આધારે એમી જર મૂકશું। હવે એ પિક્ચર એટલે એનું સર્વનામ ઈટ કહેવાય, ઈટ સાથે આપણે લઈશું ઈસ, એ પિક્ચર ઈસ। તો હવે ત્યાર પછી આવશે ફરજિયાત બી, એ પિક્ચર ઈસ બી પ્લસ ભૂતકૃતંત, એટલે જે હવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હશે એનું ભૂતકૃતંત આપણે કરીશું। તો ડ્રોઈંગ નું ભૂતકૃતંત આપણને ખ્યાલ છે કે ડ્રોન થશે, ચલો હવે ભૂતકૃતંત પછી બાય, અને આઈ છે પાછળ જશે એટલે કર્મ વિભક્તિ થઈ જશે મી, ખ્યાલ આવે, એ પિક્ચર ઇઝ બીંગ ડ્રોન બાય મી। ચલો બીજા વાક્યની અંદર હવે નકાર વાક્ય છે, ભલે હોય વાક્ય રચના તો આ જ લેવાની છે, માત્ર એ નોટ મૂકવાનું છે એની સાથે, પછી જોઈએ આપણે કરતા આપણો સી છે કર્મ છે ને એ તો ક્લોઝ છે, એને આગળ લાવું છું, ધ ક્લોઝ આગળ આવશે, ધ ક્લોઝ। ચલો હવે ક્લોઝ એટલે કપડાઓ બહુવચન છે, એટલા માટે એની જાણમાંથી હવે બહુવચનો એટલે તો આર આવશે, સીધું ખ્યાલ આવી જાય, અહીંયા ઈ જ હતું તો એ સી સાથે આર ન આવે એટલે ઈ જ હોય, પરંતુ અહીંયા ધ ક્લોઝ છે એ બહુવચન છે એટલે આપણે આર લઈશું, ધ ક્લોઝ આર, નોટ નકાર છે એટલે એનું રાખીશું આપણે નોટ, વાક્ય ન કરો એટલે નોટ રાખવું પડે, એક્ટિવ હોય તો ભલે પેસિવ હોય તો ભલે। ચલો હવે આપણે જેમ કીધું એ પ્રમાણે બીઈંગ અને ભૂતકૃતંત બંને જોડે રાખશું, તો હવે વારો આવશે આપણે બીઈંગ મૂકવાનો, ચાલો ભૂતકૃતંત થઈ છે વોશિંગ નું વોશ્ડ। ચલો હવે સી છે એ પાછળ જાય એટલે કે કર્મ વિભક્તિમાં જાય, તો સી ની કર્મ વિભક્તિ હર થઈ જાય, તો ધ ક્લોઝ આર નોટ બીંગ વોશ્ડ બાય હર। ચલો આ બે હકાર અને ઢકાર ને ચાલુ વર્તમાન કાળ માં લીધા, એવી જ રીતે ચાલુ ભૂતકાળ ની અંદર બે વાક્ય ને જોઈશું એટલે ખ્યાલ આવી જાય। હવે ચાલુ ભૂતકાળ ની અંદર જો કરતા પ્લસ વોસ કે બે પ્લસ ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ, આ એક્ટિવ વોઇસ ની વાક્ય, અને જ્યારે પેસિવ વોઇસ ની અંદર શું, તો કર્મ પ્લસ વોસ વે પ્લસ બીંગ પ્લસ ભૂતકૃતંત પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ હોય તો મૂકો ને, પણ નથી એટલે કોઈ સવાલ નથી। તો મિત્રો અહીંયા આપણને ખ્યાલ આવશે કે એક્ટિવ વોઇસમાં પણ જોઈશું અને પેસિવ વોઇસમાં માત્ર ફેર એટલો જ, જો આ બંને વાક્ય રચનાને આપણે સરખાવીશું
તો બેમાં ફેર કેટલો છે? તો કે અહીંયા એમેજર હતા એ અહીંયા વોઇસ વેર છે, એટલો જ ફેર છે. એવી જ રીતના પેસિવ વોઇસની અંદર કે આ જેવી ચાલુ વર્તમાનકાળની પેસિવ વોઇસની વાક્ય રચના એમેજર હતું એવી ચાલુ ભૂતકાળની પેસિવ વોઇસની છે, પણ એમેજરની જગ્યાએ આપણે માત્ર શું કર્યો? વોઇસ વેર. એટલે કે આ એક ટેન્સ આવડે તો આપણ આવડે. ચાલો હવે સમજી લ્યો કે આ જ સેન્ટેન્સને આપણે ચાલુ ભૂતકાળમાં એ લીધું છે. આઈ એમ ડ્રોઈંગ એ પિક્ચર હતું એને આઈ વોઝ કરી નાખ્યું, આઈ વોઝ ડ્રોઈંગ એ પિક્ચર. તો હવે આ સેન્ટેન્સને આપણને પેસિવ વોઇસમાં ફેરવતા આવડે તો આપણ આવડે. જ્યાં આપણે એમેજર મૂક્યું છે અહીંયા વોઝ વેરમાં જે આવતું હશે મૂકશું. ચાલો આ સેન્ટેન્સની અંદર જોઈએ આપણે આઈ કરતા એ પિક્ચર છે, એ કર્મ છે, એ પિક્ચર આગળ આવશે મિત્રો. જવાબની અંદર આપણે લખીએ તો એ પિક્ચર હવે એમેજર નહીં મૂકે, કારણ કે હવે કાર્ડ કયો છે આપણી સામે ચાલુ ભૂતકાળ છે. એ કેમ ખબર પડશે? તો કે એમેજર અને આઈએનજી હશે તો ચાલુ વર્તમાન કાળ, વોઝ વેર ને આઈએનજી હશે તો ચાલુ ભૂતકાળ છે. તો અહીંયા વોઝ છે એટલે વોઝ મૂકી છે એવું નથી, અહીંયા આઈ હતું તો વોઝ જ આવે. એ પિક્ચર સાથે પણ શું આવશે? કારણ કે એ પિક્ચર છે ને એટ છે, એટ સાથે પણ વોઝ આવે, એટલા માટે આપણે વોઝ મૂકીએ છીએ. એ પિક્ચર વોઝ. હવે બાકીનું સેમ ટુ સેમ જ આવશે તો આવશે બીંગ ડ્રોન ભૂતકૃદેવ બાય મી. ખેલાઈ ગયું. એવી જ રીતના નકાર વાક્યને પણ જોઈ લઈએ. આની જેમ જ કરશું આપણે, ખાલી માત્ર ને માત્ર નોટ આવશે એટલો જ ફેર છે. જોઈએ આમાં. ચાલો તો ક્લોઝ આગળ આવશે. તો ક્લોઝ એ બહુવચન છે એટલે વોઝ તો એક વચનમાં જ આવે, સી છે એક વચન કહેવાય એટલે વોઝ છે, પણ ધ ક્લોઝ છે તો બહુવચન કહેવાય એટલે વેર કરશું આપણે. ધ ક્લોઝ વેર. વાક્ય નકાર છે એટલે નોટ રાખીશું. The clothes were not being plus ભૂતકૃદંત એટલે being અને washing નું ભૂતકૃદંત થશે washed. ચલો સી ની કર્મ વિભક્તિ બાય પછી જાય એટલે વાર થઈ ગઈ છે. તો અહીંયા જો અહીંયા પણ being plus ભૂતકૃદંત જોડે છે, અહીંયા પણ being plus ભૂતકૃદંત જોડે છે, ગમે ત્યાં જોઈ લઈશું આપણે being plus ભૂતકૃદંત જોડે જશે. ચાલો હવે આ વાક્યની અંદર ચાલુ વર્તમાન કાળની અંદર જોઈશું આપણે પ્રશ્નાર્થ જોઈશું. હકાર નકાર જોઈએ, હકાર નકાર જોઈએ. હવે પ્રશ્નાર્થ બે માં જોઈ લે. આર યુ રીડિંગ ધ ન્યૂઝ પેપર? ચાલો હવે ખબર પડી જાય આર છે આઈએનજી છે ચાલુ વર્તમાન કાળ છે. પ્રશ્નાર્થ ચિહ્ન જોતા ખબર પડી જાય પ્રશ્નાર્થ વાક્ય છે. એક્ટિવ વોઇસ નું છે પેસિવ વોઇસ નું તો જોઈ લે. જો બીંગ વાક્યની અંદર હશે તો પેસિવ વોઇસ હશે, નહીં તો એક્ટિવ વોઇસ. ચાલો છે બીંગ નથી એક્ટિવ વોઇસ છે. પેસિવ વોઇસ માં ફેરવવું પડશે તો બીંગ મૂકવું પડશે, પરંતુ ક્યાં મૂકવાનું છે એ ખાસ સમજી લેવાનું. વાક્યની અંદર આપણો કરતા છે એ યુ છે અને ધ ન્યૂઝ પેપર છે કર્મ છે. ખ્યાલ કેવી રીતના હશે આપણે આગળ જોઈ ગયા છીએ એટલે ખ્યાલ આવી જશે. ચાલો હવે અહીંયા આર હતો ને એ યુ ના આધારે હતો, હવે આપણે જે એમી જાર મૂકવાના છે ને એ કર્મ ના આધારે. જો કર્મ એક વચન હશે તો એ જ મૂકીશું, બહુવચન હશે તો આર મૂકીશું. એટલે હવે પ્રશ્નાર્થ વાક્ય ની અંદર સહાયકારક ક્રિયાપદ પેલા મૂકવું પડે. તો આર છે તો આર મૂકવાનું એવું નથી કેતા આપણે. અહીંયા આર હતો યુ ના આધારે છે, ધ ન્યૂઝ પેપર એક વચન એટલે કે ઈટ છે, તો એની સાથે આપણે એ બી ચાર માંથી મૂકીશું ઈસ. ચાલો હવે કર્મ આગળ લઉં છું. ધ ન્યૂઝ પેપર ઈસ ધ ન્યૂઝ પેપર. ચાલો હવે પ્લસ બી હશે બી રીડિંગનું ભૂતકૃદંત થશે રેડ આર ઈ ડી આ એન્જ નીકળી જશે. ચાલો યુ છે એ પાછળ જાય તો પણ એની તો કર્મ વિભક્તિ યુ જ રહે. છેલ્લે પ્રશ્ન ચિહ્ન ફરજિયાત મૂકીશું આપણે. ચાલો ઇઝ ધ ન્યૂઝ પેપર બીંગ રેડ બાય યુ. ચાલો એવી જ રીતના જોઈએ આપણે આ ચાલુ ભૂતકાળનું જોઈએ. હવે જો અહીંયા વેર હતું એ યુ ના આધારે, યુ બહુ વચન કહેવાય એટલા માટે અહીંયા વેર છે. યુ સાથે તો હંમેશા વોઝ તો આવે જ નહીં એટલે એક વચન હોય તો ભલે બહુ વચન હોય તો ભલે યુ સાથે તો વેર જ આવે એટલે કોઈ પ્રશ્ન નથી. ચાલો હવે ધ ન્યૂઝ પેપર છે એ કર્મ છે આગળ આવશે, પરંતુ ધ ન્યૂઝ પેપરના આધારે આપણે વોઝ વેરમાંથી મૂકવાનું. જેમ અહીંયા એની જાતમાંથી આપણે એ જ મૂક્યું હતું એમ વોઝ વેરમાંથી ધ ન્યૂઝ પેપર સાથે શું આવશું? કારણ કે કર્મ આપણું આ એક વચન છે, એક વચનમાં તો વેર આવે નહીં વોઝ આવે. ચાલો વોઝ ધ ન્યૂઝ પેપર કર્મ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત બી રેડ.
જ્યારે યુની કર્મ વિભક્તિ બાય પછી જશે તો યુ જ રહેશે. આ રીતના આપણે પેસિવ વોઇસમાં આપણે ફેરવી શકીશું. ચલો એવી જ રીતના હકાર પ્રકાર પ્રશ્નાર્થી હોય, ડબલ્યુએચમાં હુ વાળું પ્રશ્નાર્થી, તો હુ ઇઝ ડ્રિંકિંગ કોફી છે. ચલો આપણે હુ વાળા વાક્યની અંદર કીધું હતું કે હુ ને કાઢી નાખો, હુ ની જગ્યાએ શું કરી નાખશું, ઓલરેડી બાય ગુમ પહેલા જ મૂકી દઈશું. એટલે કે આ શું થયું, તો કે હુ ની કર્મ વિભક્તિ ગુમ થઈ અને બાય મૂકી દીધી, જેમ અહીંયા આપણે મૂકી છે બાય હર. એવી રીતના શ્રીની કેમ કર્મ વિભક્તિ હર કરીએ છીએ, એવી રીતના હુ ની કર્મ વિભક્તિ બાય ગુમ થશે. ચલો બાય ગુમ, હવે સહાયકારક ક્રિયાપદ છે એ અહીંયા જે હતું ઈશ એ હુના આધારે હતું, હુ છે એ હિસ ઈટ જેવું કહેવાય. ચલો એટલે કે હિસ ઈટ સાથે આપણે એજ ઈજ મૂકી. ચલો અહીંયા આપણું કર્મ છે ને એ કોફી છે, શું છે કોફી, તો કોફી એટલે ઈટ, ઈ સાથે આપણે શું મૂકશું ઈશ. તો અહીંયા જે ઈશ મૂક્યું એ આપણે શેના આધારે મૂક્યું, કર્મના આધારે મૂક્યું. કર્મ કેવું હતું, એક વચન, એટલે આપણે ઈજ લીધું. અહીંયા કોઈ બહુવચન હોત તો અહીંયા આપણે આર મૂકત. ચલો તો ભાઈ હું ઇસ કોફી. ચલો હવે બીઈંગ તો મૂકવાનું છે તો ભૂલવાનું નથી, ચાલુ કારમાં બેસી વર્ષમાં બીઈંગ તો આવવું જ જોઈએ. બીઈંગ સાથે ભૂતકૃત ડ્રિંકિંગનું ડ્રંક ભૂતકૃત થઈ જશે. હવે ભાઈ આવશે નહીં, કારણ કે ભાઈ અને કર્મ વિભક્તિ ઓલરેડી અગાઉ જ મૂકી દીધી છે. એવી જ રીતના આમાં મૂકશું તો હવે ખાલી એટલો જ ફેર પડશે, અહીંયા જે ઇઝ હતું એ અહીંયા શું થઈ જશે બોસ. ચલો તો હું વાળા વાક્યની અંદર પેલા સ્ક્વેર નાખશું આપણું ભાઈ હું ભાઈવું. ચાલો હવે કોફીના આધારે હું મૂકું છું વોશ, વોશમાં જ મૂકવું પડશે વોશ. ચાલો કોફી કર્મ બી ડ્રંક બી પ્લસ ભૂતકૃત ભાઈ આવશે નહીં. બધા જ વાક્યોની અંદર જોઈશું તો બીઈંગ પ્લસ ભૂતકૃત જોડે જશે, એવું નહીં બને કે બીઈંગ અહીંયા લઈ લીધી ઇઝ બીઈંગ કોફી ડ્રંક, એવું નહીં બને. ચલો વોટ વાળા વાક્યની અંદર વોટ પોતે જ કર્મ હોય એટલે કર્મ આપણે શોધવાની છે, તો વોટ વાળા વાક્યની અંદર આપણે વોટ પહેલા જ મૂકી દઈશું વોટ. ચલો હવે એક પ્રશ્ન સમજીશું આપણે, અહીંયા જે મહત્વની વાત છે, અહીંયા જે આર છે ને એ આપણે વોટના આધારે મૂક્યું નહોતું, શેના આધારે મૂક્યું હતું, આર છે યુના આધારે, યુ સાથે હંમેશા શું આવે આર હજાર ચાલુ મંડળનો. ચલો હવે અહીંયા આપણે જે મૂકવાના છીએ એમી જાત એ શેના આધારે અહીંયા મૂકશું, પેસિવ વોઇસમાં વોટના આધારે. તો આપણે લાસ્ટ વિડીયોમાં ચર્ચા કરી હતી વોટ છે ને એ ઈટ જેવું છે, શેના જેવું કે ઈટ જેવું, તો ઈટ સાથે આપણે શું મૂકશું એમ વિચારમાંથી ઈઝ મૂકીશું. તો વોટ ઇઝ, ચાલો હવે બીઈંગ પ્લસ ભૂતકૃત, તો ડુ નું એનજી વાળું રૂપ ડુઈંગ છે પણ એનું ભૂતકૃત આપણે કરીએ તો ડન થાય, ડુ ડીડ ડન. વોટ ઇઝ બીઈંગ ડન બાય યુ, છેલ્લે પ્રશ્ન છે વોટ વાળા વાક્યની અંદર બાય આવશે, જે હુ વાળા વાક્યની અંદર બાય આવશે પણ શરૂઆતમાં આવશે. ચલો અહીંયા એવી જ રીતના આ વ્યાર હતું એ યુ ના થાય, એ વોટ ના આધાર નતું, પરંતુ પેસિવ વોઇસની અંદર શું થાય, તો કે વોટ છે ને એના આધારે આપણે એમી જાર મૂકવું પડે. એવી રીતના ચાલુ ભૂતકાળમાં વોઝ વેર મૂકવું પડે, તો વોટ છે એ ઈટ જેવું હોય તો ઈટ તો એક વચન કહેવાય એટલે એ તો વોઝ જ આવે, તો વોટ વોશ. હવે ચાલુ કાળ છે એટલે બી મૂકવું પડે, આનું ભૂતકૃત મૂકી તો ડન થાય. હવે યુ પાછળ જાય, આપણો કરતા છે એ પાછળ જાય તો બાય યુ જ રહેશે, છેલ્લે પ્રશ્ન છે. ચલો તો વોટ વોઝ બીંગ ડન બાય યુ, અહીંયા વિચ વાળું એક લઈએ આપણે સેન્ટેન્સ, દરેક વખતે જેમ દરેક ટેન્સની અંદર લઈએ છીએ એવી જ રીતના લઈએ, વિચ ટોપિક આર યુ ટીચિંગ. હવે આપણને ખ્યાલ છે કે વીચ વાળા વાક્યની અંદર પાછળ જે શબ્દ હશે વીચની પછી એ જ આપણું કર્મ હશે, એ જ આપણું નામ હશે. ત્યાર પછી આ જે છે એ કરતા છે અને આ ટીચિંગ છે એ ચાલુ વર્તમાનકાળને દર્શાવે છે, આ અને અહીંયા જે ટીચનું અહીંયા જોવાનું. ચલો હવે વીચ વાળા વાક્યની અંદર આપણે જેમ કીધું છે એ પ્રમાણે અગાઉથી જ વીચ ટોપિક એમનું મૂકી જ દઈશું. હવે અહીંયા જો આ આર છે ને એ આના આધારે નહોતું, શેના આધારે હતું યુ ના આધારે, અહીંયા આપણે જે એની જાર મૂકશું એ આના આધારે મૂકીશું. જો ટોપિક શોધ તો આર મૂકો પણ ટોપિક છે એટલા માટે ઇસ મૂકશું. વિચ ટોપિક ઇસ બીંગ પ્લસ ભૂતકૃત, ચલો હવે ટીચિંગનું ભૂતકૃત ટોટ થશે,
which topic is being taught uni karma vibhakti by user છે છેલ્લો પ્રશ્ન છે ફરજી પ્રશ્નાર્થ વાક્યની અંદર એક્ટિવ વોઇસમાં પણ પ્રશ્નચિહ્ન આવશે અને પેસિવ વોઇસમાં પણ પ્રશ્નચિહ્ન આવશે એ જે પ્રશ્નચિહ્ન કાઢવાની વાત છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું ચલો વિચ ટોપિક વેર યુ ટીચિંગ તો અહીંયા પણ વેર પ્લસ એનજી એટલે કે ચાલો ભૂતકાળ અહીંયા સેમ ટુ સેમ છે વિચ વાળા વાક્યની અંદર વિચ પછી નાઉન જે હશે એ જ આગળ કર્મ છે વિચ ટોપિક ચલો હવે અહીંયા વેર તો યુ ના થાય આપણે જે મૂકી છે ટોપિક ના ટોપિક છે એક વચન કહેવાય એટલા માટે વોઝ મૂકીશું આપણે વિચ ટોપિક વોઝ બીંગ ટોટ બાય યુ છેલ્લે પ્રશ્ન ચિહ્ન તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળને કઈ રીતના પેસિવ વોઇસમાં ફેરવી શકાય તેની ચર્ચા કરી હવે બાકી બધેલા ત્રણ કાળ છે કે જે પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ એને કઈ રીતના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવી શકાય છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું થેન્ક યુ